धोरण दस ना विद्यार्थी ऑनलाइन एजुकेशन में देवी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी संचालित एंग्लो ब्लू हाईस्कूल गुजराती माध्यम में हूँ अताउल्ला खान तमारो स्वागत करूँ छू। जो तब जानो छो प्रथम पीरियड की अंदर प्रथम टास्क की अंदर माजिद सरे तमने सरवाड़ा ने बाकी केवी रीते करवा એ ખૂબ ડિટેલમાં ભણાવ્યું હતું। હવે એ શૃંખલાને આગળ વધારતા હું તમને ગુણાકાર કેવી રીતે કરવો અને દશાંશનો ગુણાકાર કેવી રીતે કરવો તથા ભાગાકાર કેવી રીતે કરવો અને દશાંશનો ભાગાકાર કેવી રીતે કરવો તે હું આજે શીખીશ અને એના પરથી આપણે ગુસા અને લસા પર લઈશું। તો આવો શરૂ કરીએ ગુણાકાર કેવી રીતે કરવો તેના ઉદાહરણ જોઈએ। જેવું કે તમને પાટિયા પર દેખાય છે બોર્ડ પર એક રકમ લખી છે 37 × 17। તો સૌથી પહેલા આપણે જાણીએ કે નીચે આપેલી જે રકમ છે એમાં કેટલા અંકો દેખાય છે। કહેવાય આપણે જોઈએ છે કે નીચે બે આંકડા દેખાય છે તો બે આંકડાના ગુણાકારમાં આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા એકમો શું મૂકીએ છે અને આ સંખ્યાનો ડાબી તરફના અંક સાથે ગુણાકાર કરીએ તો તમને જાણો તો 7 × 7 અને 9 × 3। પ્રથમ પંક્તિ પૂર્ણ થઈ ગઈ। હવે બીજી સંખ્યા લખતી વખતે એકમમાં લખવાની જરૂર નથી, તમે જાણો છો પરિચિત છો પુનરાવર્તન છે તો આપણે ઝડપથી કરીશું। 7 × 7 = 50 થાય, 50 નો એકમમાં 9 છે અને વધ્યા 4 તો તે આપણે વધીમાં લખીશું અને પરિણામે બીજી સંખ્યા લઈએ 3 નો 7 સાથે ગુણાકાર કરીએ તો 3 × 7 = 21। જે વધી હતી તે વધીને આપણે ઉમેરવાનું ભૂલવાનું નથી તો 21 અને 4 કેટલા થઈ જશે 25। હવે બંને પંક્તિનો ગુણાકાર કેવો થઈ ગયો તો તમે જાણો છો કે આ બે સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો 0 + 9 = 0 + 9 = 9, 7 + 5 = 12। આપણું એકમમાં 2 લખીશું, વધી અહીં લખીશું ના અક્ષરે તો વધીનો 1 + 3 + 2 3 ને 4 ને 2 6 થઈ ગયા। તો આવી સરળ રીતે આપણે ગુણાકાર કરીએ છીએ। ફરીથી પુનરાવર્તન મુદ્દો છે, કદાચ ભૂલી ગયા હોય તો આપણે ટાળી જોઈએ છીએ। હવે એ 2 અંક હતા, હવે જરા વધારીને 3 અંકનો ડાકલો લખું છું। રકમ છે 386 × 26 તો એકમનો આંક ફરીથી આપણે જે સંખ્યાને એકમ શું મૂકી દઈએ આ સંખ્યાને ડાબી સાથે મૂકીએ તો 6 × 2 = 12 થાય, બધી પડી તે અહીંયા મૂકીશું 1। બીજો આંકડો 8 સાથે લઈએ તો 8 × 16 થાય, 16 માં બધી ઉમેરવાનું ભૂલવાનું નહીં, 8 × 16 = 17 થઈ ગયા, 17 માં ફરીથી એકમમાં 7 આવ્યો, 1 આંકડો વધ્યો તે બધી તરીકે આપણે લખીએ છીએ। છેલ્લી સંખ્યા 3 ને લો તો 3 સાથે 2 ઉમેરીએ તો 3 × 6, 6 માં 1 પદ્ધતિ ઉમેરવાનું ભૂલવાનું નહીં તો થઈ ગયા 7। કારણ પેલી લાઈનનો ગુણાકાર થઈ ગયો, હવે બીજી લાઈનમાં જે એટલે કે જમણી સંખ્યા જે રહી ગઈ છે 6 એની સાથે ઉપરના 386 નો ગુણાકાર કરીએ તો 6 × 6 ભેગા વળતો હશે 6 × 36 તો 6 વધી પડી હોય તે આપણે ઉપરની લાઈનમાં લખીશું તો વધી પડે 3। 6 નું થઈ ગયું 8 સાથે ગુણાકાર કરો, 8 × 6 = 48, 48 માં 3 વધી ઉમેરવાની છે તો 48 ને 3 = 51 થઈ ગયા, 51 નો 1 વધી બીજી લાઈનમાં લખાશે 5, 6 × 18, 18 માં 5 ઉમેરો તો 18 × 5 કેટલા થઈ ગયા 23। તો બંને અંકો ગુણાકાર ઉપર સાથે થયો, બરાબર ધ્યાનથી જુઓ। હવે આપણે આવી ગયા બંને ગુણાકાર થઈ ગયો, સરવાળો કરીશું 0 + 6 0 અને 4
बी वत्ता एक बराबर त्रण सात वत्ता त्रण बराबर दस दस नून लखीए वृद्धि पड़ी हो लखीए नाना अक्षर सात ने भेगाओ ने एक थी गया दस तो जवाब आयो हमारो 10,026 तो ये रीते गुणाकार तमे शीखी आव्या छो अने तमने आवडतुं हशे तो फरी पुनरावर्तन तरीके गुणाकार शीखी रह्या छे एक दाखलो ने लख्यो छे तमे स्क्रीनशॉट लई लो तो आ दाखलो तमारे अने ए सिवायना दाखला पण होमवर्कमां आपवामां आवशे तो ए तमारे होमवर्क एटले के एचडब्ल्यू तरीके करी लावाने करीने व्हाट्सएपमां जे लिंक मूकवा मैं अथवा फोटो पाड़ी गेम्स के अंदर मूकवा रहे तो गुणाकार अपने साधु गुणाकार जो आप जय दशांश में गुणाकार आए थे तरह घना बदा विद्यार्थियों ने तकलीफ पड़े तो दशांश में गुणाकार के रीते करव कि आप रकम लगभग जो 31.31 गुणिया 10 तो दशांश जो ने आपने घबरावाने जरूर नहीं सातो गुणाकार करता हुई एक दे सदा गुणाकार करी ना को तो बे संख्या से तो रकम मसूद करी थी डाबी संख्या साथे गुणाकार करो एक इका एक बी संख्या त्रण इका त्रण एक साथ एक नौ भाई की काई आने दे का बे जीरो दिन से एक संख्या जीरो बची रहो चार संख्या जे तो चार जीरो दिन दा सर्वण करिए तो सून एक त्रण एक बे तो जवाब आ गयो 21,310 હવે તમારે જે પૂર્ણાંક છે એ જોવાના પૂર્ણાંકમાં આ સંખ્યામાં પૂર્ણાંક પછી બે સ્થાન છે તો ડાબી આ જમણી તરફથી આપણી સંખ્યા ખરેખર કેટલી છે 21,310 અહીંયા પૂર્ણાંક મૂકીએ તો એ જીરો મૂકી શકાય તો 21,310.0 છે આમ જોઈએ તો એ છે આપણે 21.31 એટલે બે પૂર્ણાંક તમારે પાછળથી પૂર્ણાંક અહીંથી હસી રહ્યા આવે છે જવાબ છે 213.10 બરાબર છે કોઈ રીતે બીજું એક દાખલો કહું છું 45.25 ગુણ્યા હવે આ સંખ્યાના જે પણ પોઈન્ટમાં લઈએ આપણે 1.5 લઉં છું અહીં ફરીથી દશાંશ આવી ગયો દશાંશ જોઈને આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ મુશ્કેલી ઉભી થાય છે તો એ મુશ્કેલી અને એનું નિવારણ કરવું જરૂરી છે તો ફરીથી ગુણાકારની સારી પદ્ધતિનો ઉપયોગ કરીએ નીચે આપેલી બે સંખ્યા છે તો આપણે એકમનો શું મૂકીશું અને ડાબી તરફની સંખ્યાઓ કરતા ગુણાકાર કરીશું તો 5 એકા 5 2 એકા 2 ફરીથી 5 એકા 5 અને 4 એકા 4 ડાબી તરફની સંખ્યા સાથે ગુણાકાર લઈ લો તો આખી રહેલી જમણી તરફની સંખ્યાને લઈએ તો 5 × 5 = 2505 વૃદ્ધિ પડી 2 × 10 = 2 = 12 વૃદ્ધિ પડી 1 5 × 5 ફરીથી 25 25માં વૃદ્ધિ મળી તો 26 થઈ ગયા 26 × 6 વૃદ્ધિ પડી 2 તો 520માં 2 ઉમેરીશું તો એટલે થઈ ગયા 22 બંને સંખ્યાનો ગુણાકાર થઈ રહ્યો છે હવે સરવાળો કરીએ તો 0 + 5 = 5 2 અને 5 5 5 અને 2 7 2 અને 6 8 5 અને 2 7 અને 4 અને 2 6 તો સાદો ગુણાકારનો આપણો જવાબ આવ્યો 67,875 પણ એ દશાંશ કેટલા છે કીધું હતું તો કે ભાઈ પહેલી સંખ્યામાં 2 દશાંશ છે અને 1 છે એટલે કુલ થઈ ગયા 3 દશાંશ પરિણામે આપણે અહીંયા પોઈન્ટ છે પૂરી સંખ્યા આટલી હોય તો
ત્રણ દશાંશ ડાબી તરફ લઈ જાઓ તો એક બે અને ત્રણ એટલે જવાબ આવશે 67.875. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનો ઘોરાટ કાઢવાની જરૂર નથી, ગુણાકાર તમને આવડે જ છે અને કદાચ ભૂલી ગયા હોય તો ઝડપથી આ રીતે તમારે ગુણાકાર કરતા શીખવાનું છે. સાથે લીક મોકલીશું, એની અંદર કેટલાક દાખલાઓ છે તે ગુણાકાર દાખલાઓ તમે ભણશો તો મહાવરો તમને થઈ જશે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું કામ સરળ બનશે. હવે હું માનું છું કે ગુણાકાર બધાને આવડી ગયો, ઝડપથી આપણે પુનરાવર્તન કરવાનું છે. તો હવે ગુણાકાર બદલીને આપણે જઈશું ગાણિતિક ક્રિયા નંબર 4, જેને આપણે ભાગાકાર ડિવિઝન કહીએ છીએ. તો ભાગાકાર કરવા માટે તમારે ધોરણ 1-4 જે કંઈક શીખ્યા છો એ 1-4 જે વિભાજ્યતાની ચાવીઓ છે એ ફરીથી તમારા સ્મૃતિપટ પર લાવવાની છે. પહેલી આપણે સંખ્યા જોઈને નક્કી કરવાનું કે પહેલી કઈ ચાવી લાગે, કઈ કીથી આપણે ભાગાકાર કરી શકીએ. તો બોર્ડ પર મેં લખ્યું છે, બરાબર ધ્યાનથી વાંચો. જો સંખ્યાનો એકમનો આંક એટલે છેલ્લી સંખ્યા દાખલા તરીકે હું લખું છું 3510, તો તમે જોઈ શકો અહીં એકમનો આંક કેટલો આવ્યો, 0 આવ્યો. એવી રીતે એકમનો આંક કેટલો હોય, 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે આમ જ નક્કી કરી નાખીએ કે ભાઈ એનો ભાગાકાર કેટલા થશે, 2 થશે. 2 થી આપણે સંખ્યાને નિશેષ ભાગી શકીશું. તો પહેલી ચાવી આ છે, 2 વડે નિશેષ ભાગાકાર. ભાગાકાર કરવા માટે જે સંખ્યા આપવામાં આવે તે સંખ્યા જોઈને આપણે નક્કી કરવાનું કે એકમનો આંક જો 2 હોય, 0 હોય, 2 હોય, 4 હોય, 6 હોય કે 8 હોય તો આપણે કહી શકીએ કે એ સંખ્યાને આટલી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીશું. હંમેશા ભાગાકાર નાની સંખ્યાથી શરૂ કરીને આગળ વધતા જવાનું, ક્રમિક વધારો કરવાનો છે. ચાવી નંબર 1 તમને સમજાઈ ગઈ હશે કે એકમનો આંક શું હોય, 0, 2, 4, 6 કે 8 હોય તો આપણે હવે જ કહી શકીએ કે ભાઈ 2 વડે નિશેષ ભાગી શકાય. હવે આગળ વધીએ તો ચાવી નંબર 2 જે તમે જોયું હશે કે સંખ્યા છે, તો આખી સંખ્યાનો સરવાળો કરી નાખો અને એ સરવાળાને એ જો સરવાળો આવે તે સરવાળો મળે તેને 3 વડે જો આપણે ભાગી શકતા હોઈએ તો આપેલી આખી સંખ્યાને ભાગી શકાય. દાખલા તરીકે હું અહીંયા કરી દઉં છું, સંખ્યા લખી 3513. તો આ સંખ્યાનો સરવાળો કરો, 3 + 5 + 1 + 3, તો ગયા 3 + 1 = 5, 9 + 3 = 12. સંખ્યામાંથી સરવાળો કરીશું, પડ્યું 12 મળ્યું. 12 એવી સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે. તો કહી શકાય કે ભાઈ આ સંખ્યાનો સરવાળો 12 થયો. તો 12 એ 3 વડે વિશેષ વિભાજ્ય છે. તો આ 3513 પણ 3 વડે વિભાજ્ય થઈ શકે. તો 3 નો આપણે નિશેષ ભાગાકાર આ રીતે કરી શકીએ. તમે બોર્ડ પર લખેલી વસ્તુ સ્ક્રીન શોટ લઈ શકો. હવે વિભાજ્યની ચાવી નંબર 3 જે 5 વડે વિશેષ ભાગાકાર. તો સંખ્યા આપેલી હોય, હું અહીં ઉદાહરણ આપું છું, 6710, 1535. તો એનો તમે એકમનો આંક બરાબર ધ્યાનથી જુઓ, એકમનો આંક એટલે પ્રથમ આંક, તો એકમનો આંક 0 છે અને એકમનો આંક 5 છે. તો આમ જ કહી શકું કે ભાઈ આ આપેલી સંખ્યાને આપણે 5 વડે ભાગીશું, 5 વડે ભાગાકાર થઈ શકે. પણ આગળની ચાવી લાગતી હોય તો એનો પણ ઉપયોગ કરવાનો. હંમેશા ભાગાકાર નીચેની સંખ્યા કે ઓછામાં ઓછી સંખ્યાથી શરૂ કરવાનું. અહીંયા તમે જોઈ શકો 5 ને 3 8 ને 14 થઈ ગયા, 3 વડે ભાગી નહીં શકાય. 7 ને 8 ને 14 થયા અને પણ 3 વડે ભાગી નહીં શકાય, 2 થી ભાગી શકાશે, અહીંયા 2 થી ભાગાકાર નહીં થાય. તો જ્યારે આ પહેલી અને બીજી ચાવી જો નહીં લાગતી હોય તો તમારે આગળ વધીને 5 થી ભાગાકાર કરી લેવાનો. 5 થી નહીં થાય તો પછી આગળની સંખ્યાઓ 7
मल्टीपल नहीं छेद 0.08
हम जो है आठ लगवाओ पसंद करो, आठ लघु दोष लगा से तो कि भाई जितना छेद पाठ है उसमें जैसे तो उसमें लगा से 100 तो ये तुम्हारा काम सरल थी गया। 100 जे छे ऊपर ना 100 साथ लगाई दो तो परिणाम थी जैसे 96/8। आठ ना घड़िया में बोलो अथवा सीधो भागाकार थी सके 8 × 8 एक उद्योग ऊपर भी उतारियो 100 × 8 = 16 तो सुनिए से सुने जे परिणाम है तुम्हारा आंसर जवाब कितना आंसर है कि भाई योर आंसर विल बी तुम्हारा आंसर कितना सही हो 12। तो आदि के जरे वी के पॉइंट सरका है तो अपन आपरे सिद्ध कर सके 100 रे 96/8 ने यूं सीधो भागाकार 96/8 करो तो 12/96 तो आ रीते सादुर भागी ने आपरे पॉइंट नो भागाकार कर सके जो एक दाखला तुम ना आपजो
तो त्रे त्रो आटे गुरुत्तम सामान्य त्रो
ગ્રાહક કોઈ પણ લઈ શકે એમ નથી. પાંચ પણ એકલો છે તો માત્ર એક જ સંખ્યા એવી છે બેનો પણ જે ત્રણે ત્રણ બાર વીસ અને છત્રીસ માં આવ્યું છે તો બધી ગુસા બરાબર બેનો પણ એટલે કે બે ગુણ્યા બરાબર ચાર. સાથે સાથે લસા પણ જોઈએ અને લસા માં તમારે ધ્યાન રાખવાનું છે કે એક પણ ઘાત હોય એક પણ ઘાત રહી જવો જોઈએ નહીં. સૌથી પહેલા ત્રણે ત્રણ માં આવે છે બેનો પર એ નાના આમથી શરૂ કરીએ તો બે નાનું છે બેનો પર દરેક માં છે એ પેલા લગી લઈએ. ત્રણ ને ધ્યાન દેજો ત્રણ એક જ વાર આવ્યું છે જયારે અહીંયા ત્રણ બે વાર છે કે લસામાં જે તમે ઘાત લખો તો મોટી ઘાત લેવાની ત્રણ ની એક ઘાત નાની છે અહીં ત્રણ ની બે ઘાત છે ત્રણ ની બે ઘાત હજુ ત્રીજી સંખ્યા વીસ છે એમાં એક પાંચ રહ્યો તો એક પણ અવયવી રહી જવો જોઈએ નહીં. અહીં પાંચ પણ લખી દીધું હવે આનો ગુણાકાર કરો તો કેટલા થઈ ગયા તો કે બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ અને પાંચ તો ગણતરીનો ગુણાકાર થઈ જશે ચાર પંચે વીસ છે તો અને ગુણ્યા નવ નવ દુ અઢાર તો જવાબ આવ્યો એકસો ને એસી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ઉપર છેલ્લો ગુસ્સા અને લસાનો ખ્યાલ આપ્યો છે. વધુ બીજા પીરિયડમાં આપણે ગુસ્સા લસા ડીપમાં અને ધોરણ દસ ના પ્રકરણ એક તરીકે આપણે આગળ વધીશું. થેન્ક યુ. છેલ્લે આ લિંક સાથે હોમવર્ક જોડીશું તો હોમવર્ક તમારે કરી દે અને નોટબુકમાં કરીને એને ગ્રુપમાં મૂકવાનું ભૂલવાનું નથી. ફરીથી આ ધ્યાનપૂર્વક તમારે તૈયારી કરવાની છે. થેન્ક યુ. बच्चों